આપણે એમને પૂછ્યું કે તમને ગમે છે, એ લોકોએ હા પાડે તો એ લોકોની મરજી, એ લોકો ના પાડે તો એ લોકોની મરજી, અને પાછા આપણે એવી અપેક્ષા રાખીએ છીએ એ લોકો પાસે કે એ લોકો હા જ પાડે. ભાભી, અપેક્ષા રાખવી ખોટી ને છોકરાઓ પાસેથી. તમારી વાત 100% સાચી, પણ મને તો આખી આખી વાતમાં કંઈક બીજી જ ગંધ આવી રહી છે. એ લોકો વચ્ચે મનમેળ ના જામે. બોલો, વિનોદભાઈ એવું કહીને ગયા કે એ લોકો બંને વચ્ચે કંઈ જામ્યું નહીં. હવે તમે મને એમ કહો કે આટલી નાનકડી મુલાકાતમાં એવું કઈ રીતે માની શકાય કે એ લોકો બે વચ્ચે મનમેળ થયો? મનમેળ છે કે નહીં એ જાણવા માટે વધારે મુલાકાત થવી જોઈએ, લાંબો સમય મળવું પડે. પણ મને એ નથી સમજાતું કાંતિભાઈ કે આટલી નાની મુલાકાતમાં એવી તો શું વાત થઈ એ બંને વચ્ચે કે વિસ્મયે ના પાડી દીધી. ભાભી, તમારી વાત 100% સાચી છે. આ આજનું જનરેશન છે, આપણે બધી બાબતો માટે સમય લેતા, કારણ કે એ જમાનામાં આપણી પાસે સમય હતો, અને આ જમાનામાં લોકો પાસે સમય જ નથી. માઇક્રો અને મેક્રો લેવલ સુધી પહોંચી ગયું છે આપણું જગત, અને એટલે જ 2 મિનિટમાં મનમેળ થઈ જતા હોય છે, અને 2 મિનિટમાં નિર્ણય પણ લેવાઈ જતા હોય છે કે અમારા બંને વચ્ચે કોઈ મનમેળ નહીં થાય. તમે ખોટી ચિંતા કરવાનું મૂકી દો ભાભી. આપણી રૂપાલી માટે સારું સ્થળ મળશે, ને વિસ્મય કરતા પણ ડાયો અને સરસ છોકરો મળશે આપણી રૂપાલી માટે, એકદમ રાજકુમાર છે. I'm sorry. હું આ બાબતમાં કંઈ નહીં કરી શકું. આ બાળક અમારું નથી, એટલે હું મહેકને અલાવ નથી કરવા માંગતો કે એ બાળકને એના પેટમાં ઉછેરે. એ શક્ય નથી. મેં તો એક સ્ત્રી છું.